जेना कर्तव्य अने गुरुधर्म जीवित रहे छे ते अमर रहे छे। जेना कर्म अमर रहे तेनी ऊर्जा अने प्रेरणा पेढ़ीओ सुधी समाजनी सेवा करे छे। श्रीमद राजचंद्र मिशन ए शाश्वत भावनानुं प्रतीक छे। આજે ધરમપુરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણની સાથે એનિમલ હોસ્પિટલ અને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનો શિલાન્યાસ પણ કરાયો હતો, જેનાથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને લાભ થશે। શ્રીમદ રાજચંદ્ર મુખસેવકની જેમ સમાજ સેવાના જે બીજ વાવ્યા હતા તે આજે વટવૃક્ષ બન્યા છે। ઉપરોક્ત પ્રેરક શબ્દો વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 250 બેડની મલ્ટી સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર ચેરિટેબલ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતી વેળાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉચ્ચાર્યા હતા પેરા। વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો સંબંધ છે। હું દાયકાઓ પહેલાં ધરમપુર અને સિદ્ધુમપુરમાં આવ્યો ત્યારે આપ સૌની વચ્ચે રહેતો હતો। આ મહાન ભૂમિ, આ પુણ્ય ભૂમિએ આપણને જેટલું આપ્યું છે તેનો એક અંશ પણ આપણે સમાજને પરત કરીએ તો સમાજમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવે, જેનાથી દેશ પણ મજબૂત બને છે। હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ વિસ્તારોમાં ઉત્તમ સેવા આપવા જઈ રહ્યું છે, જે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવશે। દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સેવાની જ્યોત જલાવનાર આશ્રમના ગુરુદેવ રાકેશજી, સમગ્ર મિશન અને સેવકોને અભિનંદન પાઠવું છું। ગુરુદેવના નેતૃત્વમાં ગ્રામીણ વિસ્તારોમાં રાજચંદ્ર મિશન પ્રશંસનીય સેવા કાર્ય કરી રહ્યું છે। મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાના રૂપમાં એક મોટા પગલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી શિક્ષણ અને કૌશલ્ય દ્વારા દીકરીઓના સશક્તિકરણ માટે ખૂબ જ આગ્રહી હતા। તેમણે વધુમાં કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની મહિલા શક્તિને રાષ્ટ્રીય શક્તિ તરીકે આગળ લાવવાની જવાબદારી આપણા સૌની છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે। માનવથી માંડીને પશુઓ માટે સેવા અને દયાની પ્રેરણા શ્રીમદ રાજચંદ્રે આપી છે। આ મિશને આધ્યાત્મિકતાના દ્વાર ખોલ્યા છે। ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અદકેરુ તીર્થસ્થાન બન્યું છે। તેઓ આધ્યાત્મિકતાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે।